નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપણે જે બંધારણની સિરીઝ ચાલી રહી છે તો આજે આપણે બંધારણને મોસ્ટ એમપી પચીસ સવાલોમાં ભાગ નંબર છ વિશે માહિતી લેવાના છીએ મિત્રો આની પહેલાં આપણે ભાગ એકથી પાંચ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જો તમે હજી નો હજી સુધી ના જોયા હોય તો અત્યારે તમે જોઈ શકો છો અને મિત્રો આજે આ આપણે બંધારણની સિરીઝ ચાલુ કરેલી છે તો એ શરૂઆતથી અંત સુધી આપણે આ બંધારણની સિરીઝ લેવાના છીએ તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુના આવેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી કરીને જેવી કોઈ નવી માહિતી અપડેટ આવે તો તમને નોટિફિકેશન સ્વરૂપે મળી રહે તો શરૂઆત કરીએ આ પચીસ મોસ્ટ એમપી સવાલ છે એમાં પ્રથમ સવાલની તો કે કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો તો મોન્ટેગ્યુ ચેન્સફર્ડ એક્ટ ઓગણીસો ઓગણીસનો અધિનિયમ હતો એમાં છે એ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો તો ઘણા મિત્રોને એવો સવાલ થાય કે સર આની પહેલાં છે એ મહિલાઓને મત આપવાનો અધિકાર નહીં હોય તો કે નહીં તો કે અત્યાર સુધી મહિલાઓને મત આપવાનો અધિકાર હતો નહીં આ ઓગણીસો ઓગણીસમાં જે મોન્ટેગ્યુ ચાન્સફોર્ડ એક્ટ આવેલો એમાં છે આ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો અને કદાચ મિત્રો જો એવો સવાલ પૂછે કે આ મોન્ટેગ્યુ ચાન્સફર્ડમાં મોન્ટેગ્યુ કોણ હતો અને ચેન્સફળ કોણ હતો તો મોન્ટેગ્યુ છે એ ભારતનો સચિવ હતો અને ચેન્સફળ છે એ ભારતનો વાઇસરોય હતો એટલે આ રીતના મહિલાઓને મત આપવાનો અધિકાર મોન્ટેગ્યુ ચેન્સફોર્ટ એક્ટ ઓગણીસો માં મળ્યો હતો બીજા સવાલની વાત કરીએ તો કે સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી હતી તો કે સાયમન કમિશનની રચના ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં છે એની રચના કરવામાં આવી હતી હવે આ સાયમન કમિશન છે એ ભારતની તપાસ માટે આવેલું હતું કે ભારતના લોકોને આપણે ભારત દેશ એને વહીવટ સોંપી શકીએ એમ છીએ કે નહીં એ માટે આ સાયમન કમિશન મોકલવામાં આવેલું હતું પરંતુ આ સાયમન કમિશન બે વર્ષ પછી એટલે કે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં આવવાનું હતું પરંતુ અંગ્રેજોએ છે એ આ બે વર્ષ અગાઉ જ છે એ આ સાયમન કમિશન ભારતમાં મોકલી દીધેલું હતું હવે આ સાયમન કમિશનમાં બધા જ અંગ્રેજ અધિકારીઓ હતા અને આ સાયમન કમિશનમાં છે એ ઠેક ઠેકાણે એનો વિરોધ થવા લાગ્યો અને આ સાયમન કમિશન ગો ગોબેકના નારા પણ લાગેલા હતા અને આ જ સાયમન કમિશનમાં લાલા લજપતરાય છે એની ઉપર લાઠીચાર્જ થયેલો હતો અને એને લાઠીચાર્જ કરનાર સોન્ડર્સ હતો એટલે આ રીતના સાયમન કમિશન છે એ એની રચના છે એ ઓગણીસો સત્યાવીસમાં કરવામાં આવી હતી અને લોર્ડ સાયમનની અધ્યક્ષતામાં કરવામાં આવી હોવાથી આનું નામ છે એ સાયમન કમિશન રાખવામાં આવ્યું હતું ત્રીજા સવાલની વાત કરીએ તો કે કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન આપવામાં આવ્યો ઓગણીસો પાંત્રીસ નો અધિનિયમ છે એ અંતર્ગત પુરુષ મહિલા સમાન અધિક મતાધિકાર આપવામાં આવ્યો મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવો સવાલ અહીંથી નીકળે છે કે આપણે જે વાત કરી ગયા પહેલા સવાલમાં કે ભાઈ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો પરંતુ જ્યારે મહિલાઓ અને પુરુષોને સમાન મત અધિકાર ક્યારે ગણવામાં આવ્યો તો કે ભારત સરકાર અધિનિયમ જે ઓગણીસો પાંત્રીસનો આવ્યો એ પહેલાં અત્યારનો આનો એક જો એક્ઝામ્પલ આપો તો માન લો કે કોઈ ધારાસભ્ય છે અને બીજો કોઈ એની સામે છે સાંસદ સભ્ય તો બંને લોકો વોટિંગ કરે છે તો વોટિંગમાં સાંસદ સભ્યનું મતનું મૂલ્ય ઊંચું હશે અને ધારાસભ્યનું મતનું મૂલ્ય નીચું હશે એટલે એ રીતના એ સમયમાં પણ આવી જ કંઈક સ્થિતિ હતી કે ભાઈ ઓગણીસો ઓગણીસમાં મહિલાઓને મત આપવાનો અધિકાર તો મળ્યો પરંતુ પુરુષોના મતની વેલ્યુ ઊંચી હશે અને સ્ત્રીઓ એની સામે એની સાપેક્ષમાં સ્ત્રીઓની મતની મૂલ્યો નીચી હશે એટલે આ રીતના બંનેના મતના મૂલ્ય સરખા ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત કરવામાં આવ્યા હતા ચોથા સવાલની વાત કરીએ તો કે ભાઈ ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે એક એપ્રિલ ઓગણીસોના રોજ ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં આપણે કહીએ તો અંગ્રેજીમાં જે ઓળખતા હશે બધા મિત્રો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તો એની સ્થાપના છે એ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ કરવામાં આવી હતી જે ભારત સરકાર અધિનિયમ અંતર્ગત જ કરવામાં આવી હતી આગળ પાંચમા સવાલની વાત કરીએ તો કે ભાઈ ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સંઘીય ન્યાયાલયની સ્થાપના છે ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં કરવામાં આવી હતી પરંતુ એ કયા એક્ટ મુજબ કરવામાં આવી હતી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત કરવામાં આવી હતી એટલે ખાસ બે સવાલ નીકળી શકે છે આમાંથી કે ભાઈ સૌ પ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો સાડત્રીસમાં કરવામાં આવી હતી પરંતુ એમ પૂછાય કે ભાઈ સંઘીય ન્યાયાલયની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ અંતર્ગત કરવામાં આવી હતી આમ ઓગણીસો નો જે ભારત સરકાર અધિનિયમ છે એમાં ઘણા બધા સુધારા વધારા અને ઘણા બધું બંધારણ લાવવામાં આવેલું હતું જોકે એવું કહી શકાય કે હાલનું જે આપણું બંધારણ છે એમાં બે તૃતીયાંશ ભાગ તો ખાલી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાંથી માંથી જ લેવામાં આવેલો છે એટલે એમ કહી શકાય છાસઠ ટકા ભાગ છે આપણે એ અધિનિયમમાંથી લીધેલો છે એટલે મહત્વનો અધિનિયમ છે એ ઓગણીસો પાંત્રીસનો નો અધિનિયમ ગણવામાં આવે છે છઠ્ઠા સવાલની વાત કરીએ તો કયા અધિનિયમથી વહીવટમાં તમામ વિષયો કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ અનુ સૂ સોરી ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવી ફરીથી તો કે કયા અધિનિયમથી વહીવટોના તમામ વિષયોને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં વહેંચવામાં આવ્યા હતા તો જવાબ જોઈએ તો કે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ છે એ અંતર્ગત જ આ વિષયો જેટલા અલગ અલગ છે ફોર એક્ઝામ્પલ તો કે નાગરિકતા આ સિવાય લગ્ન જંગલ શિક્ષણ આ બધા વિષયો છે તો એમાં અલગ અલગ છે એ રાજ્યને અમુક સત્તા આપવામાં આવી છે અમુક કેન્દ્રને યા સત્તા આપવામાં આવી છે અને અમુક સંયુક્ત યાદીમાં એટલે કે સંયુક્તને સત્તા આપવામાં આવી છે જો એના વિશે થોડીક વાત કરીએ તો કેન્દ્ર યાદી છે એમાં જે પણ વિષયો છે એ વિષયોમાં કોઈ પણ કાયદા બનાવવા માટે સત્તા કેન્દ્રની રહે છે જ્યારે રાજ્ય યાદી છે તો રાજ્ય યાદીના જેટલા પણ વિષયો છે એમાં સત્તા બનાવવા કાયદા બનાવવાની સત્તા છે એ રાજ્ય યાદીની હશે અને જ્યારે સંયુક્તમાં તો કે સંયુક્તમાં કોઈ જેટલી પણ વિષયો છે એમાં કોઈ કાયદો બનાવવો છે તો કેન્દ્ર સરકાર પણ બનાવી શકે અને રાજ્ય સરકાર પણ બનાવી શકે પરંતુ મિત્રો ક્યારેક એવું થાય કે એક જ વિષય ઉપર બે કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવે અને રાજ્ય સરકાર પણ કાયદો બનાવે તો એ બંનેમાંથી કોનો કોનો કાયદો છે એ માન્ય રાખવામાં આવશે ત્યારે જો આવી સ્થિતિ થાય બંને એક જ વિષય ઉપર કાયદો બનાવતા હોય તો એમાં કેન્દ્ર સરકારનો છે એ કાયદો માન્ય રાખવામાં આવશે જે સંયુક્ત યાદીમાં એટલે આ રીતના ત્રણ અલગ અલગ યાદીઓ છે એની વહેંચણી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસથી થી કરવામાં આવી હતી સાતમો સવાલ ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો તો ઓગસ્ટ પ્રસ્તાવ લોર્ડ લિનલિત ગો દ્વારા ઈસવી સન ઓગણીસો છે એ રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રસ્તાવ છે એ ઓગસ્ટ મહિનામાં આવેલો હોવાથી આનું નામ છે એ ઓગસ્ટ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને આ બ્રિટનના વડાપ્રધાન દ્વારા આ લાવવામાં આવ્યો હતો હવે આ ઓગસ્ટ પ્રસ્તાવમાં હતું શું તો કે ઓગણીસો ઓગણચાલીસમાં ભારત એટલે કે વિશ્વ આખામાં બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું ઓગણીસો ઓગણચાલીસમાં એટલે એ અંતર્ગત ભારતના લોકોને છે બીજા વિશ્વયુદ્ધમાં જોડવા માટે એ સમયના બ્રિટનના વડાપ્રધાને એક પ્રસ્તાવ મોકલેલો હતો અને એ ઓગસ્ટ મહિનામાં મોકલેલો હોવાથી એનું નામ ઓગસ્ટ ઓફર રાખવામાં આવ્યું હતું અથવા ઓગસ્ટ પ્રસ્તાવ રાખવામાં આવ્યું હતું જે ઈસવીસન ઓગણીસો ચાલીસમાં આવ્યો હતો આઠમા સવાલની વાત કરીએ તો કે ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું તો ક્રિપ્સ મિશન સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા અને ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં રજૂ કરવામાં આવ્યું હતું એટલે કે સર એક સ્ટેફર્ડ ક્રિપ્સ છે એ બ્રિટન ગવર્મેન્ટનો એક કેબિનેટ મંત્રી હતો અને એને એક ભારતના લોકોને હવે ઓગણીસો બેતાલીસમાં જ્યારે હજી બીજું વિશ્વ ચાલુ હતું ત્યારે બ્રિટન સરકારને ઘણા બધી તકલીફ થવા લાગી એટલે ભારતને ગમ કોઈ પણ પડે ભારતને પોતાની પક્ષમાં જોડવા માટે એક ક્રિપ્સ મિશન રજૂ કરવામાં આવ્યું કે ભાઈ ભારત સરકાર અલગને ભારતને પોતાનું બંધારણ બનાવવા માટે અલગ બંધારણ સભા બનાવવામાં આવશે અને ઘણા બધા એને વાયદાઓ આપેલા પણ આ બધું જ અમે કરશું પણ ક્યારે તો કે બીજું વિશ્વયુદ્ધ પતી જાય પછી કરશું એટલે આવી કોઈક એની સ્કીમ હતી ક્રિપ્સ મિશન અંતર્ગત આથી બાપુએ ગાંધીજીએ આ ક્રિપ્સ મિશનને દેવાળિયા બેંકનો તારીખ વિનાનો ચેક કહ્યો હતો ફરીથી બોલું છું ક્રિપ્સ કદાચ આવો સવાલ પૂછે કે ગાંધીજીએ છે એ ક્રિપ્સ મિશનને શું કીધું હતું તો દેવાળીયા બેંકનો તારીખ વિનાનો ચેક અને આ ક્રિપ્સ મિશન કોણ લાવેલું હતું સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને ક્યારે લાવેલો હતો તો કે ઈસવીસન ઓગણીસો લાવેલો હતો નવમા સવાલની વાત કરીએ તો કે રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી તો કે રાજગોપાલાચારી છે એ ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા જ રજૂ કરવામાં આવી હતી અને ઈસવીસન ઓગણીસો ચુમાલીસમાં રજૂ કરવામાં આવી હતી અને ગાંધીજી છે આને આ ફોર્મ્યુલાને છે એ સપોર્ટ કરેલો હતો દસમા સવાલની વાત કરીએ તો કે વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી તો વાય વેવેલ યોજના છે એ વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા અને ઈસવી સન પિસ્તાલીસમાં રજૂ કરવામાં આવી હતી હવે આ વેવેલ યોજના છે એ વાઇસરોય વેવેલ લાવેલો અને આ અંતર્ગત જ એનું સંમેલન છે એ સિમલામાં ભરાયેલું હતું એટલે કદાચ આવો સવાલ પૂછાય કે વેવેલ યોજના બીજા કયા નામે ઓળખાય છે તો વેવેલ યોજના સિમલા સંમેલન તરીકે ઓળખાય છે અને કદાચ સાલની દ્રષ્ટિએ પણ પૂછાય છે કે સિમલા સંમેલન છે એ કઈ સાલમાં ભરાયેલું હતું તો સિમલા સંમેલન છે એ ઓગણીસો પિસ્તાલીસમાં ભરાયેલું હતું અગિયારમાં સવાલની વાત કરીએ તો કે કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા તો કેબિનેટ મિશનના અધ્યક્ષ લોર્ડ પેન્થિક લોરેન્સ હતા અને મિત્રો કેબિનેટ મિશનમાં કુલ ત્રણ સભ્યો હતા એટલે કદાચ આવો સવાલ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા વ્યક્તિ કેબિનેટ મિશનમાં ન હતા અને આગળ ઘણી બધી એક્ઝામોમાં આ સવાલ પૂછાઈ ગયેલો છે તો ત્રણ વ્યક્તિના નામ હોય ચોથો કોઈ પણ અલગ વ્યક્તિ મૂકી શકાય તો જોઈએ આ ત્રણ વ્યક્તિ કયા ગયા હતા તો એક તો પ્રથમ છે પેન્થિક લોરેન્સ બીજું છે એવી એલેક્ઝાન્ડર અને ત્રીજું છે સ્ટેફર્ડ ક્રિપ્સ તો આ જે સ્ટેફર્ડ ક્રિપ્સ જે જ કોણ હતો તો કે ઓગણીસો બેતાલીસમાં જે ક્રિપ્સ મિશન લઈને આવેલો હતો એ જ વ્યક્તિ 1946 માં કેબિનેટ મિશન અંતર્ગત આવે છે એટલે બે અલગ વ્યક્તિ નથી બંને વ્યક્તિ એક જ છે એ રીતને યાદ રાખશું ફરીથી તો કે કોણ કોણ તો લોર્ડ પેન્થિક લોરેન્સ બીજું છે એવી એલેક્ઝાન્ડર અને ત્રીજું છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ તો આ ત્રણ વ્યક્તિઓ છે એ કેબિનેટ મિશન અંતર્ગત આવેલા હતા મિત્રો આગળની પરીક્ષાઓમાં એવો પણ સવાલ પૂછાઈ ગયેલો છે કે આ ત્રણ વ્યક્તિઓ તો આપી દીધા હતા સાથે આમાંથી એવો સવાલ પૂછાયેલો હતો કે આ ત્રણ સભ્યોમાંથી અધ્યક્ષ કોણ હતો કેબિનેટ મિશનનો તો એમાં અધ્યક્ષ છે એ પેન્થિક લોરેન્સ હતો હવે આ કેબિનેટ મિશન ભારતમાં શું કરવા આવેલી હતી તો આ કેબિનેટ મિશન છે એ ભારતમાં ભારતના લોકો દ્વારા જ એક બંધારણ સભા બનાવવામાં આવશે અને એના દ્વારા જ બંધારણનું છે એ નિર્માણ કરવામાં આવશે જેમાં અંગ્રેજો છે એ કોઈ પણ હસ્તક્ષેપ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં તો આ કેબિનેટ મિશનનો કંઈક આવો ઉદ્દેશ્ય હતો અને જેના અધ્યક્ષ હતા લોર્ડ પેન્થિક લોરેન્સ હતા આગળ બારમા નંબરની સવાલની વાત કરીએ તો કે કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો છેંતાલીસમાં હમણાં જ આપણે વાત કરી ગયા તો કે આ કેબિનેટ મિશન છે એ ક્યારે આવેલું હતું તો કે ઈસવીસન ઓગણીસસો છેતાલીસમાં ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના આધારે કરવામાં આવી હતી તો કે હમણાં જ આપણે વાત કરી ગયા તો આગળના સવાલમાં એ અંતર્ગત કેબિનેટ મિશન યોજના અંતર્ગત જ છે એ ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી હતી ચૌદમો સવાલ મુસ્લિમ લિંગે કયા દિવસે દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો તો સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના રોજ એટલે કે એવું કહી શકાય કે ભાઈ મુસ્લિમ લિંગે છે આ કેબિનેટ મિશનનો વિરોધ કરેલો હતો કારણ તો કે ભાઈ એ લોકોને છે એ અલગ દેશની માંગણી હતી કે પાકિસ્તાનની અલગ માંગણી હતી જેને એ સમયે કોઈ ધ્યાન ના આપવા બાબતે આથી એણે છો સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના રોજ એક સિદ્ધ પ્રત્યક્ષ કાર્યવાહી દિવસની ઉજવણી કરી હતી પંદરમો સવાલની વાત કરીએ તો કે જવાહરલાલ નહેરુ દ્વારા સોરી જવાહરલાલ નહેરુના વડાપ્રધાન હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી હતી તો કે બે સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુના વડાપ્રધાનના હેઠળ કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી એટલે કામચલાઉ સરકારની રચના બે સપ્ટેમ્બર ઓગણીસો સો છેતાલીસમાં કરવામાં આવી હતી અને અહીંથી એક બીજો સવાલ નીકળી શકે કે ભાઈ જવાહરલાલ નહેરુ છે આપણા પ્રથમ વડાપ્રધાન રહ્યા હતા જે કામચલાઉ પણ હતા અને પ્રથમ સ્થાયી

મિત્રો હાલમાં ભારત સરકારના નાણાં મંત્રી કોણ છે અને ગુજરાત સરકારના નાણાં મંત્રી કોણ છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે સવાલ વાત કરીએ તો કે ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ હતી તો ભારતનું વિભાજન અને સ્વતંત્રતા માઉન્ટ બેટન યોજના અંતર્ગત અથવા એનું બીજું નામ છે ત્રણ જૂન યોજના અંતર્ગત મિત્રો હવે અહીંથી થોડુંક સમજીએ માઉન્ટ બેટન યોજના વિશે તો કે જ્યારે આપણે વાત કરી કેબિનેટ મિશન ભારતમાં આવે છે એ અંતર્ગત ભારતમાં એક બંધારણ સભાની રચના થાય છે જેનો વિરોધ મુસ્લિમ લિંગ દ્વારા કરવામાં આવ્યો હતો પણ મુસ્લિમ લિંગ છે એ આ બંધારણ સભાને માન્ય રાખતી નહોતી એટલે અલગ અલગ કોઈ પણ એક સામાન્ય ધન લાવવા માટે એ સમયના મહત્ત્વના વ્યક્તિઓ માઉન્ટ બેટનની છે એ ભારતમાં વેવેલની જગ્યાએ નિમણૂક કરવામાં આવી અને આમ વેવેલ માઉન્ટ બેટને છે એની પરિસ્થિતિ એ અભ્યાસ કર્યો એની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને એ અંતર્ગત એક સોલ્યુશન લઈ કે ભાઈ ભારતના બે ભાગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આથી એની ભાગના જાહેરાત ત્રણ જૂને કરેલો હોવાથી આને બીજું નામ છે ત્રણ જૂન પણ કહેવાય છે આથી કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત મળેલી તો કે માઉન્ટ માઉન્ટબેજન યોજના અથવા ત્રણ જૂન યોજના જે ઓગણીસો સુડતાલીસના રોજ છે એ આવેલી હતી ઓગણીસ સવાલની વાત કરીએ તો કે આઝાદી પહેલાની કાર્યકારી સરકારના જવાહરલાલ નહેરુ પાસે કયા કયા મંત્રાલયો હતા એટલે કે જ્યારે આઝાદી પહેલા જે કાર્યકારી સરકાર હતી એમાં જવાહરલાલ નહેરુ પાસે કયા કયા ખાતાઓ ખાતા મંત્રાલયો હતા તો બંધારણ સભાના ઉપસભાપતિ પોતે હતા પછી બીજું વડાપ્રધાન હતા અને રાષ્ટ્રીય મંડળનો સંબંધ હતા એટલે આ રીતના અલગ અલગ ખાતાઓ તેમની પાસે હતા કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર ડોમિનિયન સ્ટેટ બન્યા હતા તો ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એમ બે અલગ અલગ સ્વતંત્ર ડોમિનિયન સ્ટેટ રહ્યા હતા એટલે જોકે ભારત છે એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ જ આઝાદ થઈ ગયેલું હતું પરંતુ એટલે સ્વતંત્ર એક દેશ બની ગયેલો પરંતુ જ્યારે પાકિસ્તાન છે એ ઓગણીસો છપ્પન સુધી પોતે ડોમિનિયન સ્ટેટ રહેલું હતું આગળ સવાલ વાત કરીએ તો કે ભાઈ ભારતીય સ્વતંત્ર અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા તો જવાબ જોઈએ કે પૂર્વીય બંગાળ પશ્ચિમ પંજાબ સિંધ અને અસમનો સિલહર જિલ્લો આટલા છે એ ભાગ છે એ પાકિસ્તાનનો ભાગ બન્યા હતા ફરીથી તો કે ભાઈ કદાચ એવો સવાલ પૂછે કે ભાઈ ભારતીય સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ઓગણીસો સુડતાલીસમાં જે અધિનિયમ આવેલો એ અંતર્ગત પાકિસ્તાનના કયા કયા વિસ્તારો છે એ ભાગ બન્યા હતા તો પૂર્વીય બંગાળ પશ્ચિમ પંજાબ સિંધ અને અસમનો સિલહર જિલ્લો આટલા છે એ પાકિસ્તાનના ભાગ બન્યા હતા સવાલની વાત કરીએ સૌ પ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવાની જોગવાઈ હતી તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાં એક અખિલ ભારતીય શાસન સોરી અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવાની જોગવાઈ હતી પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલ ગણવામાં આવે છે તો કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ પાકિસ્તાન આઝાદ થયું હોય એવું ગણવામાં આવે છે એટલે એવું કહી શકાય કે ભાઈ ચૌદ તેરની મધ્ય રાત્રિએ એટલે કે ચૌદમી ઓગસ્ટે પોતે સ્વતંત્ર દિવસ મનાવેલો અને આપણે છીએ ચૌદ ઓગસ્ટની મધ્યરાત્રિએ એટલે કે પંદરમી ઓગસ્ટે આપણે સ્વતંત્ર દિવસ મનાવેલો એટલે આપણીથી એક દિવસ અગાઉ છીએ પોતે સ્વતંત્ર થયા હોય સ્વતંત્ર થયેલા હતા પચીસ ચોવીસ સોરી ચોવીસમાં સવાલ જોઈએ ભારતના બંધારણ લાગુ થતાં પહેલાં અને સ્વતંત્ર પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું તો ભારત શાસન અધિનિયમ અંતર્ગત ઓગણીસો અંતર્ગત છે એ ભારતનું ભારત સરકારનું છે એ અથવા ભારત દેશનું બંધ સોરી મિસ્ટિક કયા કાયદા અંતર્ગત ચાલતું હતું તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો અંતર્ગત છે એ ચાલતું હતું જે આપણે હમણાં જ મિત્રો આપણે વાત કરી ગયા તો કે જે આ ઓગણીસો પાંત્રીસ નો અધિનિયમ હતો એમાંથી આપણે ભારત સરકાર દ્વારા બે તૃતીયાંશ ભાગ એટલે કે છાસઠ ટકા ભાગ લેવામાં આવેલો હતો આ અંતર્ગત બાકીના અલગ અલગ દેશોમાંથી આપણે ઘણું બધું લીધેલું હતું પરંતુ વધારે પડતું ભાગ જે વસ્તુ છે એ આપણે ભારત શાસન અધિનિયમ અંતર્ગત લીધેલું હતું આથી જ્યારે ભારત જે સ્વતંત્ર થઈ ગયું અને જે આપણું બંધારણ અમલમાં નહોતું એવું એ સમયગાળામાં આ ભારત શાસન અધિનિયમ અંતર્ગત વહીવટ ચાલતો હતો છેલ્લો આજનો છેલ્લો સવાલ વિશે માહિતી લઈએ તો પચીસમો સવાલ ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી તો લેબર પાર્ટીની સરકાર છે એ ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે લેબર પાર્ટીની સરકાર હતી હવે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તો બીજા વિશ્વયુદ્ધનો પહેલાં તો સમયગાળો શું હતો તો બીજો વિશ્વયુદ્ધનો સમયગાળો ઓગણીસો ઓગણચાળીસથી ઓગણીસો પિસ્તાલીસનો હતો હવે આ બીજા વિશ્વયુદ્ધનો જેવો અંત આવે છે ત્યારે એ સમયના બ્રિટનના વડાપ્રધાન હોય છે વેવેલ હવે સોરી મિત્રી કેમ વેવેલ એ સમયે બ્રિટનના વડાપ્રધાન હોય છે ચર્ચિલ વેસ્ટર્ન ચર્ચિલ હોય છે હવે જ્યારે આ જે ઓગણીસો પિસ્તાલીસ માં જેવું વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યારે જ છે એ બ્રિટનમાં ચૂંટણી થાય છે અને બ્રિટનની ચૂંટણીમાં આ લેબર પાર્ટીના એવા નેતા એવા ક્લેમેટ એટલીની જીત થાય છે અને આ ક્લેમેટ એટલી દ્વારા જ્યારે એ સત્તામાં આવે છે ત્યાર પછી જ છે એ ભારતને આઝાદ કરવા માટે પ્રયત્નો ચાલુ થાય છે એટલે આ રીતના ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ઇંગ્લેન્ડના કઈ પાર્ટીની સરકાર હતી તો લેબર પાર્ટીની સરકાર હતી અને કદાચ એવો સવાલ પૂછે કે બ્રિટનના એ સમયે વડાપ્રધાન કોણ હતા તો ક્લેમેટ એટલી છે એમના વડાપ્રધાન હતા મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત